સુરતમાં સરથાણા વિસ્તારમાં લુખા તત્વોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. કોઈ જ કારણસર સોસાયટીના ગેટ ઉપર ઉભેલા યુવકને ઢોરમાર માર્યો. સુરતમાં લુખા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સરથાણા વિસ્તારમાં સોશિયલ મીડિયામાં યુવકને ઢોર મારતા વિડીયો વાયરલ થયો છે. યુવક તેની ગાડી ઉપર સોસાયટીના ગેટ ઉપર બેઠો હતો. તે સમયે રિક્ષા લઈને આવેલો એક યુવક તેની પાસે આવે છે. તેને એકાએક ઉગ્ર બોલાચાલી કરીને તેને માર મારવાનું શરૂ કર્યું છે. યુવકને ગાડી પરથી નીચે પટકીને ગેટ પાસે જ મારવાનું શરૂ કરે છે. એટલું જાણે પૂરતું ન હોય તેમ ગેટ પાસે બેસેલા એક વૃદ્ધના હાથમાંથી લાકડી છૂટવીને તેને ફરી મારવાનો પ્રયાસ કરે છે. યુવકને લુખા તત્વો દ્વારા માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. યુવા ક્યારે આવે છે અને એકાએક મારવાનું શરૂ કરી દે છે તે તમામ ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને હવે સરથાણા પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે તે જોવું મહત્વનું છે. સ્થાનિક રહેવાસીઓના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં લુખા તત્વો સ્થાનિક લોકોને હેરાન કરી રહ્યા છે. બેક ઓફ બનીને આ લુખા તત્વો સરથાણા વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે. કાયદાનો કોઈ પણ પ્રકારનો ભય ન હોય તેવું તેમને જોતા લાગતું નથી. યુવકને કયા કારણસર માર મારવામાં આવ્યો છે આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી રિક્ષામાં ફરતા કેટલાક લુખા તત્વો સ્થાનિક લોકોને હેરાન કરી રહ્યા છે. એક પ્રકાર આ વિસ્તારમાં રોગ જમાવનારો પ્રયાસ અસામાજિક તત્વ દ્વારા શરૂ કરાવ્યો હોય તેવું લાગે છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે.